આવો સરસ મજાનો દુહો હતો ને એક જણાએ રિક્ષા પાછળ લખેલું, આ રામ યુગ મે દૂધ મિલે, કૃષ્ણ યુગ મે ઘી, કલયુગ મે દારૂ મિલે, ઢીંચ ઢીંચ કે પી. દારૂ ડિયા છે ને ભૂખા કર નાખે, અહીં તો હારુક મળતો નહીં, કોઈ પીતું નહીં. એ તમે તમારા અંદર અંદર ચર્ચા કરી લેજો, કારણ કે હું ઘેર કહી ના છું, ખબર પાછો આવવાનો. પણ આપણને ખૂબ મોજ કરાવી, કમલેશભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. આગળ આગળ હિત તાળીઓ પડે છે. ભલા માણસ ચમેલી કે બાગ મે માલી ન હો તો બાગ કિસ કામ કા, ઓર જિસ સસુરાલ મે સાલી ન હો વો સસુરાલ કિસ કામ કા. चमेली के बाग में माली न हो तो बाग किस काम का, जिस ससुराल में साली न हो वो ससुराल किस काम का, और जिस प्रोग्राम में आपकी ताली न हो वो प्रोग्राम किस काम का. जोरदार ताड़ियों थी बधाई लो. मैं कीधु एम आपणे टूंक समय में कार्यक्रम चालू छे, आपणे आगळ वधारवानो छे. अहींया एवी ज मौज करावा माटे हजू उषाबेन जाधव होय, सविताबेन राठवा होय, अमारे दिव्याबेन ठाकोर होय, कमलेश बारोट तो खरा आज, પણ અમારા કલાકાર મિત્રો મેં કીધું ને તઈ લગીન ચા પાણી પી લે, તઈ લગીન મારો કકડાટ સહન કરો. આ લોકો ચા પીવા ગયા છે કારણ કે કહન ના કંટાર્યા બિચારા, 10 વાગ્યાનું ચાલુ કર્યું, ઘડીક મારો કકડાટ સહન કરો. ભાઈઓને વિનંતી કે થોડીક શાંતિ જાળવી રખાય તો શાંતિ જાળવી રાખી આપણે કાર્યક્રમને આગળ વધારો જઈએ. અમારે ટૂંક સમયમાં કમલેશભાઈ બારોટને વિનંતી કરવી છે, પણ બેહાય તો બેહી જજો. બાકી મેં કીધું ને ઉભા રહેવામાં મજા બહુ. હમણાં અમારો એક જગ્યાએ લોક ડાયરા પ્રોગ્રામ, એક કાકા ઉભા હતા, માથામાં એક વાર નહીં, બે મચ્છર તઈથી જતા હતા. એક મચ્છર છે ને કાકાના માથામાં બેહી ગયું, તો પેલું બીજું જતું હતું ને એ કે લે ત્યાં તો જબરું મકાન ખરીદ્યું, તો પેલું બેઠેલું ને એ કે મકાન કયા તો ખાલી પ્લોટ જ છે, હજુ મય બાંધકામ બાકી છે. કાકા બેઠા બેઠા બીડી પીવે, આખી બીડી પી ગયા પણ મેથી ધુમાડો જ ના નીકળ્યો. મેં કીધું કાકા આવું કેવું, આખી બીડી પી ગયા પણ મેથી ધુમાડો ના નીકળ્યો. મન કે આમાં ધુમાડા ના નીકળ્યા, સીએનજી બીડી જમાનો. મેં કીધું ને બધે ટેકનોલોજી નો આવી ગયો, ટેકનોલોજી ની દુનિયામાં મોબાઈલે મેં કીધું એમ ભૂખા કાર નાખ્યા. હમણાં એક જણો મોબાઈલ લાયો, એની ઘરવાળીને ગિફ્ટ આલ્યો, બીજા દિવસ ફોન લગાવ્યો તો એને ઘરવાળી એને ખખડાયો. તમને ખબર પડે માર્કેટમાં છેતરાઈને આયા, તમે જે મોબાઈલ લાય ને એમાં ધીરું ધીરું સંભરાય. પેલો કે આ ધીરુભાઈ નો ખરો ને, એટલે એમાં ધીરું ધીરું જ સંભરાશે. મૂળ જીઓ નો લાયો તો આ મજા સાહેબ, દાંપત્ય જીવન ની મજા. એમાં અમારા કલાકાર ની વાત કરું તો કલાકાર ની જિંદગીમાં પ્રોગ્રામમાં માઇક અને ઘરે વાઇફ, આ બે હારા હોય તો જીવન જીવવાની મજા આવે. અને ભગવાનની દયાથી મન તો બહુ હારું બૈરું મળ્યું. ભણેલી તમને હું વાત કરું, છઠ્ઠા ધોરણ મેં 14 વર્ષ કાઢેલા સાહેબ, બધા રિટાયર, પણ આ તઈ તઈ હવે એને ગુજરાતી સિવાય એકય ભાષા આવડે નહીં, હિન્દી ના ઇંગ્લિશ ના ઉપાડા લે. હમણાં હું પ્રોગ્રામ પતાવીને ઘેર ગયો, ઘેર જઈને નાવા બેઠેલો ને તઈ ચાર જણા મુંબઈ થી પ્રોગ્રામ આપવા આયા. પેલા મુંબઈ થી આયા ને તે હિન્દી માં બોલે, પેલા આઈને કહે નમસ્તે બેનજી, તાર માર ઘરવાળી કહે નમસ્તે ભાઈજી, પેલા કે રાકેશભાઈ હે, તા કે હે અવડે જાય હે, ને આઈને સીધે નાવા બેઠે હે. આમ તો ગામ મે એક જ બસ આતી હૈ, છૂટ જાતે ને તો છગડે મે લબડ કે આતે હે. હું વેલો ને વેલો બહાર નીકળ્યો, મેં કીધું આ પ્રોગ્રામ બગાડશે. મેં બહાર આઈને જોયું તારે ઓમ કરીને વાતો કરે, મેં કીધું આમ કરીને કમ વાત કરે, મન કે હિન્દી લખે તાર ઉપર લીટી ના આવે. મેં કીધું તાર બાપો બોલવામાં આવે, બૈરું હારું મળ્યું ને એટલે હાહરી બહુ હારી મળી. આમ તો હાહરી બહુ જવું નહીં, છોકરા ફુવાયા ફુવાયા કરીને બહુ તોડ પાડ લે, પણ રક્ષાબંધન ગઈ ને માર ઘરવાળી કે તમારે આવું જ પડશે. મેં કીધું હું આવતો નહીં, મન કે ના આવો જ કઈ નહીં, બસ સ્ટેન્ડ લગીને મિલવા તો આવો. મેં કીધું તો વાંધો નહીં, હું તો બસ સ્ટેન્ડે મિલવા ગયો. બસ આવી, બસમાં બેહાડી, બસ ઉપડવાની તૈયારી ને તઈ તો મને રડવું આવી ગયું. મેં કીધું બકા વહેલી પાછી આવજો હો, તો હું રડતો હતો ને તો એક જણો મારા બાજુમાં ઉભો ઉભો રડે.
મેં કીધું લા મારી તો જાય છે એટલે રડું, તું હું કામ રડે? મન કે આવતી બસ મેં મારી પાછી આવે છે. બોલો બિચારો કેટલું સહન કરતો હશે. મેં કીધું ના દાંપત્ય જીવન ની મજા. બાકી હમણાં હું હોટલમાં જમવા બેઠેલો, મારી આગળ એક 80 વર્ષના કાકા ને કાકી જમવા બેઠા. આવ કાકા કાકી નો અદભુત પ્રેમ જોઈને મન નવાઈ લાગી. કાકી એ પહેલા પોતાના હાથે કોરિયા કર્યા, કાકા ને જમાડ્યા, કાકા જમી રહ્યા, પછી કાકી પોતે જમ્યા. એટલે આટલી ઉંમરે આવું દ્રશ્ય જોઈને મન નવાઈ લાગી. હું તો એમની પાસે ગયો, મેં કીધું કાકા ધન્ય છે તમારા પ્રેમ ને, 80 વર્ષની ઉંમરે કાકી એ પહેલા પોતાના હાથે કોરિયા કર્યા, તમને જમાડ્યા, પછી કાકી જમ્યા. મન કે તું હમ જેવું કઈ નહીં. અમાર બેન વચ્ચે દોતના ચોકટા એક જ છે, હું જમી લઉં પછી એનો વારો આવે. આ મજા. મેં કીધું સાહેબ દાંપત્ય જીવન ની, બાકી હમણાં માર ઘેર ઉપર ભાડું વાત રહે ને, એ બે જણા રોજ વડે, રોજ વડે. એટલે એક દાર હું ગયો, મેં કીધું ભાભી આ રોજ નો હું કકરાટ. મન કે જવા દો ને રાકેશભાઈ, તમાર ભાઈ રોજ પીને આવે. મન બે ઝાપટ મારે અને એક સવાલ પૂછે. મેં કીધું રોજ પીને આવે, બે ઝાપટ મારે અને એક સવાલ પૂછે. હું પૂછે? મન કે રોજ પીને આવે, બે ઝાપટ મારે અને એક સવાલ એવો પૂછે કે તું કારી હું ધોરો, આપણા છોકરા કેવા થશે? મેં કીધું ચટાપટા વાળા. મજા છે સાહેબ. મેં કીધું ને આજના માણસ ને તમે જીવન પદ પર એક વાતે પહોંચી ન વરો. હમણાં એક બસ નું એક્સિડન્ટ થયું, એમાં એક કાકા બૂમ પાડતા હતા, મારો કાન ખોવાઈ ગયો, મારો કાન ખોવાઈ ગયો. એક જણો કાન લઈને આવ્યો, કાકા આલો તમાર કાન. કાકા કે માર કાને જ બીડી હતી. મેં કીધું તઈ વેલ્ડિંગ કરેલી. આજના માણસ ને સાહેબ તમે જીવન પદ પર એક વાતે પહોંચી ન વરો. આજના માણસ ને કેમ કરી સમજાવો, હરિના ભજન કર, પરમાર્થ ના કાર્ય કર. હમણાં એક કાકા બસ માં જતા હતા, એમાં ચેક ઇન આવ્યું, કાકા ટિકિટ. કાકા એ ટિકિટ બતાવી. ચેકિંગ વાળો કે ટિકિટ તો જૂની છે. કાકા કે બસ કઈ નવી, 6 વર્ષથી અમે અપડાઉન કરું, એક ની એક બસ. આપણે ટૂંક સમયમાં અહીંયા ઉષાબેન પઢિયાર ને સાંભળવાના છે, અમારે દિવ્યાબેન ઠાકોર ને સાંભળવાના છે, સાથે સહિતાબેન રાઠવા ને સાંભળવાના છે. અમારા કલાકાર મિત્રો આવી જાય એટલે આપણે તરત આગળનો દોર આગળ વધારવાનો છે. અહીંયા મેં કીધું એમ અમારા કલાકાર મિત્રો ચા પાણી પી લઈને તઈ લગીને કકરાટ મારો સહન કરો, કારણ કે મારું કામ છે ને એડવર્ટાઇઝ જેવું. તમે હારું પિક્ચર જોવો, હારી સિરિયલ જોવો, એમાં એડવર્ટાઇઝ આવે, એમાં હારા કાર્યક્રમમાં એડવર્ટાઇઝ આવે. બાકી હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ ને મેં બોલવાની શરૂઆત કરી, તો એક જણો ઉભો થયો. મન કે કાન નો હું બોલ બોલ કરે, કઈક ગાવાનું રાખ. હવ મન ગાવાનો શોખ ખરો, પણ ગાતા આવડે નહીં. પેલા એ કીધું એટલે ગાવું પડે, નહીં તો એવો પ્રોગ્રામ બગાડે. 5000 માણસ બેઠું હતું, મેં તો આંખો બંધ કરીને ગાવાનું ચાલુ કર્યું. 5 ભજન ગયા, આંખો ખોલીને બધાય ઘેર. એક 70-80 વર્ષના માજી બેહી રહ્યા હતા. મેં કીધું માજી તમને માર ભજન મેં બહુ રસ આવ્યો એવું લાગે. મન કે રસ બસ કઈ નહીં, તું બેઠો ને ગાદલું મારું છે. બોલો ગાદલું લેવા બેહી રહ્યા હતા. હમણાં તો એક જગ્યાએ પ્રોગ્રામ મેં માર કલાકાર મિત્રો ને કીધું બધા રેડી છો? એક જણો ઉભો થયો, મન કે હવવાનો રેડી. મેં કીધું એ રેડી નહીં. હવે એને મન ફરમાઈશ આલી. મન કે હેમંત ચૌહાણ ના અવાજમાં રંગાઈ જાને, રંગમાં ગાવ. પણ મેં કીધું એમ મન ગાવાનો શોખ ખરો, પણ ગાતા આવડે નહીં. હવે પેલા એ કીધું એટલે ગાવું પડે. મેં હેમંત ચૌહાણ ના અવાજમાં રંગાઈ જાને, રંગમાં ગાયું. તો કે વંશ મોર, 5 વખત વંશ મોર. પછી મેં કીધું હજુ ઘણા કલાકાર મિત્રો બાકી છે, તમે મને હેમંત ચૌહાણ ના અવાજમાં સાંભળ્યો એ બદલ તમારો આભાર. પેલો ઉભો થયો, મન કે ના જય લગીન હેમંત ચૌહાણ નો અવાજ ના નીકળે તય લગીન ગા. પછી ખબર પડી ખોટો ભટકયો. બોલો મેં કીધું સાહેબ માણસ બહુ અઘરો થઈ ગયો. આજના માણસ ને તમે જીવન પથ પર એક વાતે પહોંચી ન વરો. આજના માણસ ને કેમ કરી સમજાવો, હરિના ભજન કર, પરમાર્થ ના કાર્ય કર. પણ સુંદર મજાના આવા અહીંયા ગરબા નું આયોજન રાખવામાં આવ્યું હોય, અને એમાં ગુજરાત નું ભાવજડું નામ એટલે કમલેશભાઈ ભારોટ, સાથે દિવ્યાબેન ઠાકોર, અહીંયા મહેમાન કલાકાર તરીકે ઉષાબેન જાદવ હોય,
અમારે સવિતાબેન રાઠવા હોય આપણે ટૂંક સમયમાં એમને સાંભળવાના છે. પણ મેં કીધું એમ અમારે કલાકાર મિત્રો આવી જાય ત્યાં સુધી મારો કકડાટ સહન કરો, કારણ કે આ ગાવું વગાડવું એ ખરેખર ભગવતી માં સરસ્વતી ની દેન હોય તો કહી શકાય, તો વગાડી શકાય. બાકી હમણાં હું ઘેર બેઠો બેઠો ગાતો તો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, તરહોડમ રહી રહી માર ઘરવારી કે ખાવાનું ખાવું હોય તો તુવેર ફોલો, ખાવાનું ખાવું હોય તો લસણ ફોલો. હાર્મોનિયમ લઈને નીકળી ગયો બોલો. પણ આ તો સુંદર મજાનું આયોજન, એની આ મજા. બાકી હમણાં એક જગ્યાએ અમારો લોક ડાયરાન પ્રોગ્રામ, કમલેશભાઈ જબરજસ્ત ડાકલાની રમઝટ બોલાઈ, એમાં ઓડિયન્સમાં એક છોકરી જીન્સ ને ટી શર્ટ પહેરીને બેઠી ને એને માતાજી આવ્યા. હવે હાચું ધૂને એને અમારા લાખ વંદન, પણ જીન્સમાં ટી શર્ટ મેં માતાજી એટલે મન નવાઈ લાગી. બધા સ્ટેજ પરથી નીચે ગયા, બધા જઈને પગે લાગ્યા, મારો વારો આવ્યો. હું જઈને પગે લાગ્યો, મેં તો પગે લાગીને પૂછ્યું, મેં કીધું ખમ્મા દેવી કોણ છો ને ક્યાંથી આયા? તો પેલી ધૂનતી ધૂનતી મન કે હું શ્રીદેવી બોમ્બે થી આવી. હાચું ધૂને ને અમારા લાખ વંદન. બાકી હમણાં એક ભૂવો ધૂનતો તો આકાશ બાંધું પાતાળ બાંધું, રહોડામ રહી રહી અને ઘરવાળી કે ખાટલાને પોંગટ બંધ. ઘણી વાતો અહીંયાથી કરાય, અમારે કલાકાર મિત્રો આવી જાય એટલે આપણે તરત દિવ્યાબેન ઠાકોરને સાંભળવાના છે, સાથે ઉષાબેન જાદવને સાંભળવાના હોય, અહીંયા મહેમાન કલાકાર તરીકે સવિતાબેન રાઠવા આવ્યા હોય એમને પણ સાંભળવાના છે. ત્યારબાદ કમલેશ બારોટ આપણને ગરબા અને ટીમલીની મોજ કરાવશે. કલાકાર મિત્રોને વિનંતી કે અહીંયા મંચ પર હાજર થાય. વાહ, ટૂંક સમયમાં મેં કીધું એમ આપણે દિવ્યાબેનને સાંભળશું. મેં કીધું ના ગાવું વગાડવું એ ખરેખર ભગવતી માં સરસ્વતીની દેન હોય તો ગઈ શકાય, તો વગાડી શકાય. અને આયોજન ની મજા કે ગરબાનું આયોજન. બાકી અમાર ગામડા ગામમાં મહિલા મંડળ નું ભજન બે હે, એક જ તાલ હોય ઉઠી બેઠી નહી. અમાર તો કોકદાર મહિલા મંડળ નું ભજન જોવા આવજો, એમાં એક જ તાલ ઉઠી બેઠી નહી. અને ભજન એ કેવા ગાય, અગરબત્તી અગરબત્તી શંકર લઈ ગયા પાર્વતી. આ ભજન કોઈ લખ્યું ને એને અમે હોતી છે. ભજન ગાય એટલું નહીં, મય કમલેશભાઈ ના ફિલ્મી ગીતો ઉઠાવે. કેવા ગીતો ગાય, હે ચાલી ચાલી ને હું એ થાકી મારા ડાબા પગની ફોડલી પાકી, તોય હજુ ના આયા રે ઓ લાલિયા ના પપ્પા. મેં કીધું આ લાલિયા ને પપ્પા કોણ, મન કે વાસુદેવ સાહેબ. મેં કીધું ને આજનો માણસ છે ને બહુ અઘરો થઈ ગયો. આજના માણસ ને તમે જીવન પદ પર એક વાતે પહોંચી નવરો. હમણાં એક ભારત વાળો, એક અમેરિકા વાળો ને એક ચીન વાળો આપણા દેશમાં ફરવા નીકળ્યા. એટલે અમેરિકા વાળા અને ચીન વાળા એ નક્કી કર્યું કે આ ભારત વાળાને આપણે એના જ દેશમાં હલવાઈએ. પેલો કે કશો વાંધો નહીં, તઈન જના ટ્રેનમાં જતા હતા, ટ્રેનમાં જતા હતા ને એમાં ચીન વાળો બોલ્યો કે કોઈ ટિકિટ લેતા ના, ટિકિટ મેં લઈ લીધી છે. ખરેખર એને ટિકિટ લીધી નથી. અન ચેક ઇન આવ્યું, ચેક ઇન આવ્યું, ટિકિટ માંગી, ટિકિટ લીધી નથી. એટલે સાહેબ કે 6 મહિનાની સજા થશે. તઈ ભારત વાળો કે 6 મહિનાની સજા શું કરવા, જાહેરમાં સજા કરો જ બધાને ખબર પડે. ચેક ઇન વાળા કે વાત સાચી છે. તો પહેલા વારો ચીન વાળાનો બોલ કે સજામાં હું રાખું છું. તો પેલો કે 6 મહિનાની સજા હતી, ભારત વાળો કે એના કરતા 60-60 દંડા મારવાનું રાખો, જાહેરમાં બધાને ખબર પડે ટિકિટ લેવી જોઈએ. ટીસી કે બરાબર, પહેલો વારો ચીન વાળાનો ઉભો કર્યો, બોલ તાર તાર બચાવમાં કઈ કેવું છે. તો પેલો કે સાહેબ મારા આગળ 2 તકિયા બાંધો, પાછળ 2 તકિયા બાંધો ને પછી 60 દંડા મારો. તો ચીન વાળાના આગળ 2 તકિયા બાંધ્યા, પાછળ 2 તકિયા ને 60 દંડા માર્યા. પછી અમેરિકા વાળાનો વારો આવ્યો, બોલ તારે તાર બચાવમાં કઈ કેવું છે. પેલો કે સાહેબ મારા આગળ 4 તકિયા બાંધો, પાછળ 4 તકિયા બાંધો અને પછી 60 દંડા મારો. અમેરિકા વાળાના આગળ 4 તકિયા, પાછળ 4 તકિયા ને 60 દંડા માર્યા. પછી ભારત વાળાનો વારો આવ્યો, બોલ તારે તાર બચાવમાં કઈ કેવું છે. પેલો કે મારા આગળ અમેરિકા વાળાને બાંધો, પાછળ ચીન વાળાને બાંધો અને તમે તમારે 160 દંડા મારો. આ ધરતીનો માણસ મેં કીધું ને ગમે ત્યાં જાય કોઈ દિવસ પાછો ન પડે. હમણાં અમાર ગામમાં ભૂરિયાઓ આવ્યા, ભૂરિયાઓ આવ્યા એટલે અમાર ગામમાં સુંદર મજાનું તલાવ, તલાવ જોઈને ભૂરિયા ખુશ થઈ ગયા. વાવ વાવ, મેં કીધું વાવ નહીં તલાવ.
तलाव नी पाड़े एक जनो भेसो चारे पेली भूरी हती ने भेस ने जोईने खुश थई गई अन भेसो मु अंग्री करी मन के व्हाट इज दिस अब भेस नु इंग्लिश कई लेवा जाऊ मैं भूरी ने जे जवाब आल्यो तमने हारो लागे ताली पाड़वानी भूरी ए ओम करीन भेस हो मु अंग्री करी मन के व्हाट इज दिस मैं कीधु दिस इज पाड़ा की मिसिस हम जन पड़े ने एनी मजा है बाकी हमने अमर तो एक डोही बाड़पन में गुजरी गई पची तो इतनी थोड़ा आगर क्या ना अमर तो साग भजन मार्केट भराई पेला बुरी आम करें लहरी में थी एक बटाको लीधो मन के व्हाट इज दिस मैं कीधु दिस इज अ बटाका मन के आवड़ा आवड़ा बटाका अमर तो इतना आवड़ा आवड़ा बटाका मैं कई बोलो ना आगर क्या ना एक लहरी में रिंगण पड़ेला पेला आम करें एक रिंगण लीधु मन के व्हाट इज दिस મેં કીધું ધીસ ઇઝ અ રીંગણા મન કે આવડા આવડા રીંગણા અમર થઈ તો આવડા આવડા રીંગણા હું કઈ બોલ્યો ના આગળ ગયા એક લારી માં કારેલા પડ્યા હતા પેલા ભૂરિયા એમ કરીને એક કારેલું લીધું મન કે વોટ ઇઝ ધીસ મેં કીધું ધીસ ઇઝ અ કરવા કારેલા મન કે આવડા આવડા કારેલા અમર થઈ તો આવડા આવડા કારેલા મારું મગજ ગયું આગળ ગયા ને એક લારી માં તરબૂજ પડેલા પેલા ભૂરિયા એમ કરીને એક તરબૂજ લીધું મન કે વોટ ઇઝ ધીસ મેં કીધું ધીસ ઇઝ અ દરાખ મન કે આવડી મોટી દરાખ અમારે તો આવડી આવડી દરાખ ઘણી વાતો અહીંયાથી કરાય પણ સમયની મર્યાદાને માનમાં રાખી તમારો વધારે સમય ન લેતા જેઓની આપ આતુરતા પૂર્વક રાહ જોઈ બેઠા હોવા ગુજરાતના કોગિલ કંઠીય બેન શ્રી દિવ્યાબેન ઠાકોરને જોરદાર તાળીઓના કરાથી વધાવી લો ભાઈ ભાઈ